વાત કરીએ તો અરવલ્લીની, અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાનો કેર વર્તાવે છે. 10 દિવસનો સમય વીતી જવા છતાં પણ હજુ કેટલાક વિસ્તારોમાં એગ્રીકલ્ચર લાઇટ ના આવતા મફળીનો પાક સુકાઈ જવાને આરે આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ તેમજ ભિલોડા તાલુકામાં વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો, જેના કારણે મોટું નુકસાન થયું હતું, જેમાં વીજળીને વ્યાપક નુકસાનના પણ સમાચાર મળ્યા હતા. મેઘરજ તાલુકાના કુર્નુલ ગામે એગ્રીકલ્ચર લાઇટ હજુ ચાલુ ન થતાં ખેતીનો પાક નાશ થવાની આરે આવી ગયો છે. એગ્રીકલ્ચરની 3 ફેઝ લાઇટ હજુ પણ બંધ હાલતમાં છે, જેને કારણે ખેડૂતો મગફળીને પાણી નથી આપી શકતા. ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવા છતાં તેમની લાઇટની સમસ્યાનું સમાધાન હજુ નથી થયું. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. ગામ કુર્નુલ ગામમાં 15/5/2019ના રોજ વાવાઝોડું આવવાથી લાઇટ જતી રહી છે, અને ખેતીની લાઇટ તો અત્યાર સુધી આવી જ નથી, અને વાવાઝોડું આવવાથી ઘણું નુકસાન થયું છે, અને અમારા ખેતીનું ઘણું નુકસાન થયું છે. મગફળી પણ સુકાઈ રહી છે અને ખેતીની લાઇટ પણ આવી નથી. ખેતીની લાઇટ હજી સુધી આવી નથી. અરજી આપવા છતાંય લાઇટ હજી સુધી આવી નથી, તો ખેતીમાં અમે પાણી કઈ રીતે પાઈ શકીએ? તે વાવાઝોડો આવ્યા પછી અઠવાડિયા પછી અરજુ લાઇટ 3 ફીટનું આવ્યું નથી, તો 3 ફીટનું લાઇટ ના આવે તો અમારા ખેતરમાં આ બધું નુકસાન થાય છે. 10,000 ને 15,000નું નુકસાન થઈ ગયું છે, અને આમાં ફરીમાં